હેલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડિયો લેશનમાં આપણે કેટલાક દાખલાઓ શીખી ગયા હતા સજ્જયના. આજે નવા દાખલા પર જઈશું. ચલો આપણે જે દાખલો જોવાના છે તે તમારી ટેક્સ્ટબુકમાં ઉદાહરણમાં પેજ નંબર 40 ઉપર 2.9 દાખલો છે. ચલો જોઈએ રકમ. એક ધાતુ માટે દહેલી આવૃત્તિ 7.0 × 10⁻¹⁴ સેકન્ડ ઇન્વર્સ છે. જ્યારે ધાતુ માટે આવૃત્તિ નીરુ બરાબર 1.0 × 10⁻¹⁵ તીવ્રતા વાળું વિકિરણ જ્યારે ધાતુની સપાટી પર અકળાય છે ત્યારે ઉત્સર્જિત થયેલા ઇલેક્ટ્રોનની ગતિજ ઉર્જા ગણો. તો એ ગતિજ ઉર્જા ગણવા લીધી છે અને ગતિજ ઉર્જાના સૂત્રની વાત આપણે સૂત્ર શીખલા ને ત્યારે તમને કરી હતી. ગતિજ ઉર્જા આવે એટલે ત્રણ સૂત્ર ઉપયોગ આવે. એક આવે ગતિજ ઉર્જા બરાબર 1/2 ma² એ ક્યારે એપ્લાય થાય? જો વજન અને વેગ આપેલો હોય તો અહીંયા વજન વેગ નથી આપેલો. બીજું સૂત્ર આવે E બરાબર E₀ / KE એટલે ગતિજ ઉર્જા. એ એટલે ઉર્જા આપાત થયેલી ને E₀ એટલે ઓછામાં ઓછી ઉર્જા. હવે એમાં E = H મૂકીએ ને E₀ = H₀₀ મૂકીએ તો ગતિજ ઉર્જા બરાબર સૂત્ર આવે H₂ - H₂₀ અને એ આપણે અહીંયા એપ્લાય થશે. કેમ ખબર? μ₀ પણ આપેલું છે અને μ પણ આપેલું છે એટલે અહીંયા આપણે ગતિજ ઉર્જા જો શોધવી હોય ઇલેક્ટ્રોનની સૂત્ર કયું આવશે? H₂ - H₂₀. આપણે અગાઉ સૂત્રની ચર્ચા કરેલી છે. આમાંથી હું એચ ની કરતા સામાન્ય કહેવાય તો μ - μ₀ છેલ્લે એચ μ 1.0 × 10⁻¹⁵ માઇનસ μ₀ 7.0 × 10⁻¹⁴ એક મિનિટ 10⁻¹⁵ છે, સોરી 10⁻¹⁴. H 1.0 આનો 14 છે તો આનો 14 કરીએ અથવા આનો પણ બંને ના ઘાત સરખા હોવા જોઈએ તો બાદ બાકી થાય 10 નો, તો આપણે આનો 14 કરી દઈએ. એટલે 14 કરવા માટે એક ઓછું કરવું પડે એટલે એક જમણી બાજુ ખસી જવું એટલે 10⁻¹⁴ − 7.0 × 10⁻¹⁴ દસ નો ઘાત ઓછા છે તો એટલે માઇનસ છે ગુણ્યા 3.0 તો 6.626 × 3 કરો એ કેટલા આવશે? તો 6.626 × 3 કરીશું તો એ જવાબ આવશે 19.89878. ચલો એક પોઈન્ટ આપણે બધા કરી દઈએ એટલે 1.9878 ગુણ્યા જો ડાબી બાજુ ખસો એટલે પ્લસ, જમણી બાજુ ખસો એટલે માઇનસ, એટલે પ્લસ. એક પ્લસ થવાનું −4x. આ ગતિજ ઉર્જા જે આવી તમારા કયા એકમમાં આવે? જૂલમાં. તો આ રીતે એકદમ સિમ્પલ તમે શોધી શકો છો. ઓકે, ખબર પડી ગઈ? કયું સૂત્ર ઉપયોગ? H₂ − H₂₀. H કોમન કરી લીધો, μ - μ₀ કિંમત કાઢી દસ તો બે ચૌદ કરી લીધો. તમે બધા ઉપાય કરી રહ્યા છો. ચલો નેક્સ્ટ દાખલો પર જઈશું. હવે જે આપણે દાખલો કરવાના છે તે તમારા ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાયમાં આપેલો છે અને 65 પેજ ઉપર 2.12 નંબર સ્વાધ્યાયમાં રકમ છે. એક ધાતુ સપાટીને 800 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ દ્વારા વિકિરણ સમયે ખુલ્લી મૂકવામાં આવે છે ત્યારે શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે. તો ધાતુની દહેલી આવૃત્તિ μ₀ અને કાર્યવિધિ w₀ ગણો. તો અહીંયા દહેલી આવૃત્તિને કાર્યવિધિ કહ્યું છે અને તમે તરંગ લંબાઈ આપી છે, પણ તરંગ લંબાઈ માટે સમજો
કન્સેપ્ટ સો એક્સટર્નલ ટર્મ અપાય દ્વારા વિકિરણ સામે તુલના કરો શૂન્ય વિકિરણ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એટલે અન્ય જે તરંગ લંબાઈ આપી છે ન્યુ એ શૂન્ય વેગની તરંગ લંબાઈ છે બીજી પાસામાં કહો તો ડેલી તરંગ લંબાઈ છે અને એ તમને આપી છે 600 એંગસ્ટ્રોમ એટલે 600 એક એંગસ્ટ્રોમ એટલે 10^-10 મીટર 600 × 10^-10 મીટર ચલો હવે આપણે ડેલી આવૃત્તિ આપણી પાસે એક સૂત્ર છે આવૃત્તિ બરાબર c બરાબર ન્યુ ઇન્ટુ લેમ્ડા યાદ રાખો આવૃત્તિને તરંગ લંબાઈ વાળું સૂત્ર છે યાદ છે ને પણ આપણે અહીંયા ડેલી તરંગ લંબાઈ છે એટલે અહીંયા ડેલી આવૃત્તિ હશે ન્યુ c કે ન્યુ c તમે જે ઉત્તરતા બનાવી દો ડેલી આવૃત્તિ તો c અપાન લેમ્ડા 0 તો c પ્રકાશ નો વેગ 3 × 10^8 લેમ્ડા 0 6800 × 10^-10 10 ઉપર 10 ને 18 3 ભાગ્યા 800 કરો તો 3 ભાગ્યા 800 કરશો તો તમારો જવાબ આવશે 0.000 44118 4.1 4 4 1 1 8 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1 1 8 × 4 4 4 1
કરવા માટેની ઓછામાં ઓછી ઊર્જા અને આ ભાગ આપણે થિયરીમાં શીખી લીધા કાર્યવિધિનો અર્થ શું થાય ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટેની ઓછામાં ઓછી ઊર્જા તો કાર્યવિધિ એટલે W0 અને ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટેની ઓછામાં ઓછી ઊર્જા એટલે P0 ચલો હવે આપણી પાસે એક સમીકરણ છે E बराबर h nu ठीक है और इन्हें e 0 सुनो છે એટલે e 0 बराबर h nu 0 h એટલે 6.626 into 10 to the minus 34 and nu 0 એટલે કેટલી આવે કે કેટલી આવે 4.4118 * 10 to 40 ચલો 34 અને 14 બાદ કરીએ એટલે 20 પણ મોટીને કમાઈ ના શકે માઈનસ 20 मुझे लगे नहीं है नहीं लगे अब अच्छी लगे 4.4118 यूनिट डायरेक्ट रेस्टो 40 इन्हें 26 में चलता था तेरे भी इस नारे में बुढ़ा क्या करें शो तो 6.66 यूनिट 4.4118 इन्हें बुढ़ा क्या करें शो जॉब हाउस है ऊपर 29.232 अबे आप पॉइंट कभी बजे से 2.9232 गुणी અને એક ટાઈમ પર છે પ્લસ પ્લસ એટલે માઈનસ 20 થતા એટલે માઈનસ 19 તો આ છે આ વિડિયો છે e0 અને e0 નો મૂલ્ય કોણ આવવાનો છે તો કાઢી લીધી એટલે આ તમારું મૂલ્ય કાઢી લીધી છે આઈ ગયું અને એક નામ આવશે એટલે ઉર્જા છે કાઢી તો અહીંયા દિલ્હી આવશે તો કીધું ના કાઢી લીધી છે ફરીથી તમને તરંગ લંબાઈ આપી છે પણ શૂન્ય વેગથી ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરે છે એટલે લીલી તરંગ લંબાઈ આપી લેમ્ડા છે ચલો આવૃત્તિ શોધવી છે તો સી બરાબર ન્યુ ટુ લેમ્ડા પણ લીલી આવૃત્તિ લીલી તરંગ લંબાઈ ન્યુ ઝીરો લીલી આવૃત્તિને કરતા વધારે ગઈ સી અપન લેમ્ડા છે એ બંધ કરી દીધી એટલે મને લીલી આવૃત્તિ મળી ગઈ છે હવે કાર્ય વિધિ મળ્યું તો કાર્ય વિધિ બરાબર ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટેની ઓછામાં ઓછી ઊર્જા એટલે W0 બરાબર E0 E0 બરાબર H0 P મંત્ર કરી દીધા I could have done it. Should we then drop no example? But I so. Which example you want to check the Tamari textbook must swatima, page number 68, over 2.5 of the Devon Devon. Ratam Che Silver Dantumati
ફોટોઇલેક્ટ્રિક અસરના પ્રયોગમાં ફોટોઇલેક્ટ્રોનનો ઉત્સેચક પણ 0.35 વોલ્ટેજ લાગુ પાડવાથી રોકાય છે જ્યારે વિકિરણ 256.7 નેનોમીટર વાપરવામાં આવે છે ત્યારે સિલ્વર ધાતુનું કાર્ય વિધેય ગણ એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6020 × 10⁻¹⁹ જૂલ ચલો હવે આની કિંમત આપણે આપેલી છે અને પૂછેલું છે કાર્ય વિધેય ચલો આપણે બધાને ખબર જ છે કાર્ય વિધેય પછી ત્યાં રચના જોઈ ગયા એટલે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટેની ઓછામાં ઓછી ઊર્જા કાર્ય વિધેયને ખબર છે કે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવું એટલે ઇઝી એટલે આપણે ઇઝીરો શોધવાનું છે હવે રકમમાં શું આપેલું છે જો ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સેપણ 0.35 વોલ્ટ છે એટલે અહીંયા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ જ ઊર્જા આપેલી છે ઇલેક્ટ્રોન વોલ્ટમાં જો આ ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલી છે તો ઇલેક્ટ્રોનની ગતિ જ ઊર્જા કે બરાબર 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ પણ આપણને ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા જૂલમાં જોઈએ તો આપણી પાસે સંબંધ છે ઇલેક્ટ્રોન વોલ્ટની જોઈએ છે તો એક ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6020 × 10⁻¹⁹ જૂલ માટે 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર કેટલા 1.6020 × 10⁻¹⁹ 0.5607 એક પોઈન્ટ જમણી બાજુ પાસે જાય એટલે 5.607 એટલે જમણી બાજુ પાસે આ એટલે માઇનસ અને એક થી સાથે માઇનસ એટલે −20 જૂલ તો આ આવી ગઈ ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા કે ચલો હવે આપણે જો કાર્ય વિધેય ઈ સીધો જોઈએ છે તો આપણને ખબર કે ગતિ ઊર્જા હોય અને ઈ સીધો શોધવાનો હોય તો આપણી પાસે સૂત્ર છે ઈ બરાબર ઈ સીધો વત્તા કે તો E0 પણ છે E0 શોધવાનું છે કે E છે તો પહેલા E શોધી કાઢીએ ચલો E એટલે ફોટોનની ઊર્જા E શોધવા માટે તમને રકમમાં આપેલું છે તરંગ લંબાઈ જો તો E બરાબર h છે પણ લેમ્બડા કરી દઈએ એટલે શોધવાનું છે આપણે આપાત થયેલી ઊર્જા E બરાબર hc/λ H is 6.626 × 10⁻¹⁴, C is 3 × 10⁻¹⁸. तरंग लंबाई कितनी है बच्चे तरंग लंबाई कितनी है? 256.7 नैनोमीटर. 256.7 नैनोमीटर. अरे 256.7 की है 10⁻¹⁹ मीटर. नहीं नहीं 10⁻¹⁹. माइनस नाइन ऊपर है प्लस नाइन नौ सत्तर चौबीस पड़े सत्तर जाएगा सत्तर माइनस चलो 6.626 कुनिया त्रॉन भैया बस 56.7 तक तो ये कुछ तो आपने जवाब आओ से 0.0774 पीस है हाँ बोलो आओ से અને આ પણ જમણી બાજુ છે કે બે આંકડા એટલે 7.7937 × −9 આટલા આપું છું તો ઊર્જા આવી ગઈ આ તમારા એનો ગતિ જુઓ છે બરાબર ચલો ઈ પણ આવી ગયો કે ઈ પણ છે ને ઈ ઝીરો શોધવાનું તો આપણી પાસે સૂત્ર છે ઈ બરાબર ઈ ઝીરો કરતા ઈ ઝીરો કરતા બનાવી દઉં તો E minus A 7.7 × 10⁻¹⁹
10⁻¹⁹. So minus प्रति ऊर्जा कितनी है? 5.607⁻¹⁹. चल अब बात की करवानी है कि 10 को घर सब रखना तो ये माइनस 20 है तो ये माइनस 20 है तो मैं ये माइनस 20 लिया तो माइनस 1 वधारवानी है जमणी बाजू से ये 70.437⁻¹⁹ -5.607⁻¹⁹ चल माइनस 20 में ये कॉमन कर दो 70.437⁻¹⁹ चला मतलब बात कर ली तो अब मतलब आज बात करी शुरू करने जवाब आओ से 71.83 गुणे अनेस्टो माइनस कैंडी इजी तो एक जमी बैलेंस है ना सात एक डबल बैलेंस है जब सॉरी 7.8 सकती है ऐसे गुणे डबल बैलेंस है प्लस एक प्लस है माइनस 4 points अंदर छोड़ અને આ તો કાર્ય દીધે બરાબર છે કે ડબલ છે જો આ રીતે આપો બરાબર કરી શકાય તો ખ્યાલ આવી ગયો છે શું કે એ કાર્ય દીધે શોધવાનું એટલે ઇલેક્ટ્રોન ઉત્સર્જિત કરવા માટેની ઓછામાં ઓછી ઊર્જા શોધવાની એટલે બી છે શોધવાનું આપણને ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા 0.35 ઇલેક્ટ્રોન વોલ્ટ આપી છે જેને આપણે જૂલમાં કન્વર્ટવાની એટલે 1 ઇલેક્ટ્રોન વોલ્ટ બરાબર 1.6020⁻¹⁹ જૂલ તો આ ટાઈપ કેટલા એટલે અભી કે જૂલમાં પછી આપણે એ શોધી કાઢીએ e બરાબર x પલ્લા બરાબર કિંમત મૂકી દઈએ એટલે આપણે e આવી જાય અને બેઝ તો કોણ e બરાબર e 0 એટલે કે e 0 કરતા ના હોય e - k કિંમત મૂકી દો અને સદુરપા કોઈ કે આપણે e 0 એટલે કે કાર્ય વિધેય આપણે મળી જાય તો આવા દાખલા પરીક્ષામાં તમને 4 માર્ક પૂછી શકાય ઓકે ચલો વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ દાખલા પર જઈશું હવે જે દાખલો ગણવાના છે એ પણ સ્વાધ્યાયનો છે पेज नंबर 68 ऊपर 2.56 रकम छे जब 150 पिकोमीटर तरंग लंबाई वाला फोटोन परमाणु ने अड़ाए छे અને તે અંતરબંધિત ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોનનો ઉત્સેપન થાય છે જેનો વેગ 1.5 × 10⁷ મીટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ છે તો એ ઊર્જા કણો કે જેને લીધે તે કેન્દ્ર સાથે બંધિત હોય ચલો તમને અહીંયા એક તરંગ લંબાઈ આપી છે પછી ઇલેક્ટ્રોન જે ઉત્સેપન થાય છે એનો વેગ આપ્યો છે અને ઊર્જા ગણવા કીધી છે જે ઇલેક્ટ્રોન સાથે કેન્દ્ર સાથે બંધિત છે તો ચાલો અહીંયા શોધવાનું છે કેન્દ્ર સાથે બંધિત ઇલેક્ટ્રોનની ઊર્જા શું શોધવા કીધી છે કેન્દ્ર સાથે બંધિત ઇલેક્ટ્રોનની ઊર્જા તો કેન્દ્ર સાથે બંધિત ઇલેક્ટ્રોનની ઊર્જાનો અર્થ શું થાય इलेक्ट्रॉन ने उत्सर्जित करवा माटे नी ओछा मा ओछी ऊर्जा એટલે કેન્દ્ર સાથે બંધિત ઇલેક્ટ્રોન ની ઊર્જા લેનો અર્થ ઇલેક્ટ્રોન ને ઉત્સર્જિત કરવા માટે ની ઓછા માં ઓછી ઊર્જા એટલે આપણે શોધવાનું છે e0 અને e0 નું મૂલ્ય તો ડબલ e0 બરાબર થાય એટલે કાર્ય વિધેય બરાબર થાય તો આપણે e0 શોધવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો e0 શોધવાનો છે અને તમને આપેલો છે અહીંયા તરંગ લંબાઈ તો તરંગ લંબાઈ ઉપરથી આપણે e શોધી શકીએ આપા ફોટોન ની ઊર્જા e ને આ વેગ આપેલો છે ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન વેગ ઉપરથી ગતિ ઊર્જા કે e શોધી કાઢીએ અને ભાઈ સૂત્ર મૂકી દે e બરાબર e0 વત્તા k એટલે e0 ને કરતા બરાઈ દે તો e માં માઇનસ k એટલે મળી જાય એટલે પહેલું કામ આપણે શું કરીએ ઊર્જા કરી દઈએ e કરી કાઢીએ તરંગ લંબાઈ આપેલી છે ચાલો तो आपा थैला विकिरणीय ऊर्जा e बराबर एच सी अपन ने 6.626 × 10⁻¹⁴ 3 × 10⁸ तो तरंग लंबाई कितनी आ गई है तो
तरंग लंबाई आती है 150 पिकोमीटर और अपन ने कब अधिक पिकोमीटर है 10 टू माइनस 12 मीटर पिको है 10 टू माइनस 12 यानी 10 टू माइनस 12 बड़े को 1 150 या 10 टू माइनस 12 चलो बार ऊपर ले पानी आने में 34 में बेस जाएगा 14 माइनस 14 तो 6.626 को लिया 3 भाग के 150 करो तो 6.626 करी सो तो जवाब आवसे 0.13252 ओके चलो एक पॉइंट फसी गया ये 1.3252 गुणिया 10 रेस टू एक जो भी बदल सके माइनस माइनस टू माइनस पे अपना छू आ भी गए फोटोन नहीं हो जाएगी आ भी गया जो ले पहला आपने ई सो હવે આપણે શોધીશું વેગ આપેલો છે ગણિત ઉર્જા સુધી ગતિ ઉર્જા સુધી તમે તો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા e બરાબર 1/2 mv² ચલો 1/2 mv એટલે ઇલેક્ટ્રોનનું દળ જે આપણને ખબર હોવી જોઈએ અને એનું મૂલ્ય છે 9.109 × 10⁻¹⁹ चलो 1.5 वर्ग कर तो 2.25 आवशे अने साधो 14 31 માંથી 14 જશે 17 અને -17 નું મૂલ્ય કેટલું માઈનસ છે ચલો આનો ગુણાકાર કરીશું 9.109 × 2.25 ભાગ્યા 2 કરીશું તો એ જવાબ આવશે તમારો 10.47 એટલે 1.0248 એટલે ડાબી બાજુ કે છે ને પ્લસ પ્લસ અને માઈનસ अंतर्गत जानी है मैंने एक बार से चुना तो आरी के गति जो जब एक उपाधि गति हो जाता है कार्य ने तारण नंबर उपाधि ये वाली कार्य हो अब यहाँ पर सूत्र अप्लाई करें नहीं सो e बराबर e जीरो बत्ता e e जीरो ने कितना बनाया तो e माइनस k e छे 1.3252 गुणिया 10⁻¹⁵ यहाँ छे 1.0248 गुणिया 10⁻¹⁶ चलो अबे बात आगे करवाने से 10⁻¹⁶ सब को रखवा लेंगे 10⁻¹⁶ जो कहिए और -16 कर लिया -16 तो अपने एक माइनस वेदर वन मिले एक माइनस वेदर वन जब भी बजे दस वन 13.1052 गुणिया 10⁻¹⁶ -1.0248 -16 ओके -16 कॉमन करेंगे तो 13.251 ओछा 1.0248 तो 13.251 में 1.0248 बात कर लिए तो इनका जवाब आवशे 12.12 અને એ ડાબી બાજુ છે એટલે 1.227 અને ડાબી બાજુ તો સગે પ્લસ માઈનસ 15 અને આ રીતે ઇઝ ડિચ્યુટ નહીં ગયો સારું તો આ રીતે સોલ્વ થઈ શકાય ફરીથી કેન્દ્ર સાથે બધી ઇલેક્ટ્રોનની ઊંચાઈ કરીએ પણ ઉત્સર્જિત કરવા માટેની ઊંચામાં ઓછી ઊંચાઈ કરીએ 0 સુધી ચલો હવે e0 શોધવું હોય તો તરંગ લંબાઈ છે એટલે એના પરથી e શોધાય વેગ છે એટલે ગતિ ઉર્જા શોધાય એટલે આનો સૂત્ર e બરાબર e0 વત્તા ke આ ચલો e શોધવા માટે તરંગ લંબાઈ તમને આપેલી છે એટલે સૂત્ર x પર લેમ્ડા તરંગ લંબાઈ પિકોમીટર માં આપી છે એટલે 10 - 12 મીટર એટલે કિંમત બધી મૂકી દીધી એટલે તમને ઉર્જા આવી ગઈ e ગતિ ઉર્જા શોધવા માટે તમને વેગ આપેલો છે સૂત્ર ઉપર 1/2 mv² ઇલેક્ટ્રોનનું વજન આપેલું ના આવે એટલે 9.101 ઇન્ટરેસ્ટ વાળા છે 31 ઉપર
વેગમુક્તિ તો સદરૂપક હોય તમારું ગતિ ઊર્જા છે એટલે આ સૂત્ર એપ્લાય કરો એ સદરૂપક હોય તો આપણને E0 કેન્દ્ર સાથે બંધિત ઊર્જા એટલે ઇલેક્ટ્રોનને ઉત્સર્જિત કરવા માટેની ઓછા મુખ્ય ઊર્જા મળી જાય તો આ રીતે દાખલો ઇઝીલી સોલ્વ કરી શકો અને આવા દાખલા પરીક્ષામાં 4 માર્કમાં પૂછી શકાય.